हेलो फ्रेंड्स, आपणे आजे टेक्स्टबुकनुं छेल्लुं प्रकरण इंग्लिश मीडियमनी अंदर लघु काव्यो नामनुं जोईए छीए। अने आपणे आखुं वर्ष बधा ज चेप्टर खूब सारी रीते भण्या। आ जे स्व अध्ययन उपरांतनुं जे रेग्युलर बुक्समां आवे छे एमांनुं सौथी छेल्लुं प्रकरण छे। મને એવું લાગે છે કે તમે લોકો બહુ ધ્યાનપૂર્વક અત્યાર સુધી ભણતા રહેલા છો। તો આપણે ઇંગ્લિશ મીડિયમની અંદર 18મું કૃતિનું નામ છે લઘુ કાવ્યો। ઇંગ્લિશ મીડિયમમાં આપણે ફરીથી મળ્યા છીએ। જોઈ લઈએ કે આની અંદર કઈ કઈ બાબતો છે। પહેલી વાત કે એક લઘુ એટલે શું? લઘુ એટલે નાનકડા, અને કાવ્ય પોયમ નાનકડી પોયમ જેવું હોય। અને લઘુ કાવ્યોમાં અનેક પ્રકાર છે ગુજરાતીમાં, જેમ કે દુહા છે એ બે લાઇનના હોય સામાન્ય રીતે, મુક્તક છે, પછી હાઈકુ છે, આ ખૂબ નાના નાના ટૂંકા ટૂંકા સ્વરૂપો છે। આપણે એમાંના છેલ્લા પ્રકરણની અંદર લઘુ કાવ્યો જે સંમિલિત થયા છે એની વાત કરવામાં આવેલી છે। પહેલા દુહા વિશે વાત કરીએ। હવે સંસ્કૃતના શ્લોકો છે એ બધા લોકો સમજી શકતા નથી। સંસ્કૃતના જે શ્લોકો છે એ બધાને ન આવડે, ન સમજાય, અઘરું પડે, તો ગામડાના લોકો હોય એ દુહા નામનું સ્વરૂપ અને એવા એવા દુહાની પોતે રચના કરે છે કે જેમાંથી તમને શ્લોકો જેટલું જ જાણવા મળે, સમજી શકે, અને ગામડાની સાદી સરળ ભાષા હોય। તો આપણે દુહાની પહેલાં વાત કરીએ। દુહાનું સ્વરૂપ બે લીટીનું હોય છે, મતલબ ટુ લાઇન્સ। દુહા એટલે શું? દુહાનું સ્વરૂપ, આ ટૂંકો પ્રશ્ન પણ છે। બે જ લાઈન અહીંયા આગળ બે દુહાઓ તમારે ભણવાના છે। દુહામાં કવિ સ્વજનો વચ્ચે ના પ્રેમની વાત કરે છે। અંદરોઅંદર સ્વજનો માટે છે એને પ્રેમ ભાવ છે એની વાત અહીંયા કરેલી છે। લીમડો કડવો હોય છે પણ તેનો છાંયો શીતળ હોય છે, તેમ બે ભાઈઓ વચ્ચે અબોલા હોય પણ ખરે ટાણે એ પડખે ઊભા રહે છે। બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તો છલકાતો નથી, અધૂરો ઘડો છલકાય છે તેમ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી। દ્રષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે। હવે આપણે આ દુહાને સમજીએ અને સમજતા સમજતા એક મુદ્દાની વાત પણ આપણે કરશું। કડવા હોય લીમડા, શીતળ એની છાંય, કડવા હોય લીમડા, શીતળ એની છાંય, બાંધો હોય અપોલડા તોય પોતાની બાય। કબીરા, કબીરના દુહાઓ હિન્દી સાહિત્યની અંદર ખૂબ જાણીતા બનેલા છે। તમે લોકો એ જાણતા હશો કે આ જે દુહાઓ હોય હિન્દીમાં કબીરજીના એ ખૂબ ફેમસ થયેલા છે। આપણે ગુજરાતીમાં એટલું બધા દુહાને કોઈ જાણીતા નથી બનાવેલા। અહીંયા આગળ એમ કહે છે કવિ કે કડવા હોય લીમડા, લીમડો ભલે કડવો હોય, લીમડાના વૃક્ષની અંદર જે પાન હોય એ ખૂબ કડવા હોય છે, પણ શીતળ એની છાંય, પણ એનો છાંયો એ કડવાશ હોવા છતાં પણ ખૂબ મદદરૂપ થાય છે। બાંધવ હોય અબોલડે, બાંધવો એટલે આપણા ભાઈઓ છે, એ ભલે આપણી હારે અબોલા લે, ભલે બોલતા ન હોય
તોય પોતાની બાય, તોય તે હંમેશા આપણી બાય આપણી સાથે ઊભા રહે છે. હવે આ તો થઈ ગયો એનો સાદો સાર, જે વાંચતાની સાથે મળે તે સાર. પણ એને વધારે ઊંડાણથી જો સમજવું હોય તો એના ઉદાહરણો ઉપરથી આ રીતે સમજી શકાય. તમને સાથે કહી દઉં કે વિચાર વિસ્તાર જ્યારે આવી પંક્તિઓનો લખવાનો હોય ત્યારે એમાં તમારે આ બધા ઉદાહરણોને એ પણ લખવાનું હોય છે. આપણે આ મુદ્દાની સાથે વિચાર વિસ્તારને લગતી પણ થોડી વાતો કરવી છે. એક વખત એવું મેં સાંભળેલું છે મહાભારતની વાતમાં કે ભીમ આવ્યો હસતો હસતો અને શ્રી કૃષ્ણને એણે એવું કીધું કે આજે તો બહુ સરસ સમાચાર છે. એવા સારા સમાચાર છે કે તમે ખૂબ ખુશ થઈ જશો. હવે દુર્યોધન છે એની હાર થવાની છે. એણે જગ્યાએ દુશ્મનાવટ કરી છે અને જેની સાથે એને લડાઈ થવાની છે એમાં એ જીતશે નહીં. ત્યારે શ્રી કૃષ્ણએ એને એવું કીધું કે ભલે તમારે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો છે, અબોલા છે, પરંતુ એવું ન માનવું કે આ અબોલા છે એને કારણે તમે લોકો ભાઈઓ મટી ગયા. અંદરોઅંદર તમારે ગમે એટલી તકલીફ હોય પરંતુ જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે તમારે 5 નહીં પણ 105 થઈને જવાનું છે અને યુદ્ધમાં એને મદદ કરવી તારી ફરજ છે. આ વાત ભીમે સાંભળી અને યુધિષ્ઠિરને બધા સાથે ચર્ચા કરી અને તે લોકો કૌરવોની સાથે જોડાયા. કૌરવોની સાથે જોડાયા પછી યુદ્ધમાં પણ ગયા અને યુદ્ધમાં જે હાર થવાની હતી આ પાંચેય લોકોની બુદ્ધિ અને શક્તિને કારણે કૌરવોની પણ જીત થઈ. એટલે આપણા બાંધવો ભલે આપણી સાથે અબોલા લેતા હોય તોય તે હંમેશા આપણી બાય આપણી તકલીફમાં આપણી સાથે જ રહે છે, એવું આ કાવ્યમાં એટલે કે આ દુહામાં કહેલું છે. ફરીવાર સાર લઈ લઉં. લીમ એને વાંચતાની સાથે મળે જે એને આપણે સાદો અર્થ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહી દઉં કે વિચાર વિસ્તાર નામનો મુદ્દો જ્યારે પણ તમારે બોર્ડની એક્ઝામમાં આવે ત્યારે તમારે એક વસ્તુ કે એક તો સૌથી પહેલાં પંક્તિ લખી નાખી હોય એની નીચે એનો સામાન્ય અર્થ લખવો. એટલે કે પંક્તિ વાંચતાની સાથે તમને જે મળે એ એનો સાદો અર્થ હોય છે. ત્યાર પછી એની સમજૂતી એટલે કે એમાંથી તમને શું શીખવા મળ્યું છે. આ એવરેજ પંક્તિ વાંચતાની સાથે જે મળે એ અર્થ 2-3 વાક્યો લખવાના. સમજૂતીમાં ઉદાહરણથી માંડી અને એને લગતા શ્લોકો ઉદાહરણો તે બધું અને છેલ્લે બોધ એ લગભગ બે થી ચાર વાક્યો અથવા 3 વાક્યો. ટોટલ આમ જોઈએ તો 15-20 વાક્યો. કુલ તમારે 15-20 વાક્યો લખવાના છે. છેલ્લે એટલું જ સમજાવવાનું કે આપણા બાંધવો ભલે આપણી સાથે ન બોલતા હોય તોય તે આપણે એની સાથે સારી રીતે રહેવું જોઈએ અને એ જ આપણને તકલીફ વખતે કામ લાગે છે. તો એવા પ્રકારની વાત આમાં કરી છે. આમ તમારે છેલ્લે 3 વિભાગમાં આ મુદ્દો લખવાનો છે. ક્લિયર? બીજું છે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, બોર્ડની એક્ઝામમાં વિચાર વિસ્તારમાં આવી ગયેલું છે એની વાત હવે આપણે કરીએ. જે જન પામે પૂર્ણતા, ટેક્સ્ટ બુકમાં જોતા રહેજો મિત્રો. જે જન પામે પૂર્ણતા તે નર કદી ફૂલાય, તે કદી ન ફૂલાય. થોડું અલગ અલગ ટેક્સ્ટ બુક હોય
કે લેખનની બુકમાં અમુક શબ્દો આમ તેમ હોય છે. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. સૌથી પહેલાં એનો સાદો અર્થ આપણે જોઈએ. જે જન પામે પૂર્ણતા, જે વ્યક્તિ પૂર્ણ હોય, અંદરથી પૂર્ણ હોય, તે કદી ન ફૂલાય, એ વ્યક્તિ ક્યારેય તે ફૂલાતો નથી. પૂરો ઘટ છલકાય નહીં, ક્યારેય તે પૂરેપૂરો ઘડો છે. ઘટ એટલે ઘડો, ભરેલો ઘડો હોય ક્યારેય છલકાતો નથી. પાણીનો ઘડો જે આખે આખો ભરેલો હોય તે ક્યારેય તે છલકાતો નથી, પરંતુ અધૂરો ઘટ છલકાય. અધૂરો ભરેલો ઘડો હોય ને એને લઈને નીકળો તો એ બહુ છલકાયા કરે છે. તો આ એનો એક સાદો અર્થ થયો. તમે જીવનમાં એવા ઘણા બધા વ્યક્તિઓ જોયા હશે જે સંપૂર્ણ જ્ઞાની પુરુષો હોય, જે પૂર્ણ પુરુષોત્તમ હોય, એ વ્યક્તિ ક્યારેય તે પોતે જ્ઞાનની વાતો સતત કોઈને કહેતા રહેતા નથી. પોતે શાંતિથી બેઠા હોય છે, એની પાસે જે જે વ્યક્તિઓ આવે કાંઈ પણ કાર્ય માટે તો એને એ મદદ કરતા હોય, જ્ઞાન આપતા હોય, પરંતુ પોતે જ બધું જાણે છે એવું રાખતા નથી, શાંતિથી બેઠા હોય છે. પણ અમુક લોકો છે એ અધૂરા ઘડા જેવા હોય, થોડુંક નોલેજ હોય, થોડુંક વાંચન હોય, ત્યાં પોતાને જ બધી ખબર પડે છે એવી વાતો કરવા લાગે, પોતાને બધું નોલેજ છે એવું જ બધું કહેવા માંડે. તો અહીંયા આગળ આ બધી વાતો છે, આ બંને દુહા હતા. હવે ત્યાર પછીનું આપણે જોઈએ છીએ સાહિત્ય પ્રકાર મુક્તક. એના સર્જક આ દુહાના કોઈ સર્જક હોતા નથી, એટલે કે અનેક લોકો છે, કવિઓ હોય જે દેશી ભાષામાં પોતે લોકબોલીના જાણકાર હોય અને સારી વાતો કરવા માગતા હોય, એ લોકો દુહાની રચના કરે. પણ એ કોઈ વ્યક્તિનું નામ કે ભાઈ આણે આ દુહો રચ્યો એવું આપણે ન કહી શકીએ. જ્યારે મુક્તકના તો રચયિતા હોય છે. આપણે એક સાથે એક સર્જક પરિચયનો પણ પરિચય મેળવી લઈએ. બીજી વાત હું કહી દઉં કે સાહિત્ય પ્રકાર કૃતિની અંદર લઘુકથા. હવે આ કૃતિની અંદર પહેલાં બે દુહામાંથી હોય ને તો સાહિત્ય પ્રકાર આવશે દુહા, પરંતુ એના કોઈ સર્જકનું નામ આવશે નહીં. એ જ રીતે જ્યારે અત્યારે આપણે જે મુક્તક ભણીએ છીએ એમાં જો પહેલું મુક્તક છે એ પૂછાય તો એનો સાહિત્ય પ્રકાર મુક્તક એવું થાય. પહેલાં કાવ્યમાંથી જો પહેલાં કાવ્ય મતલબ કે પહેલાં મુક્તકમાંથી જો પ્રશ્ન આવે તો એમાં આવશે શેખાદમ આબુવાલા. એનો સાહિત્ય પ્રકાર મુક્તક. બીજામાંથી આવે તો બીજાના સર્જક ફેરવાઈ જશે, બરોબર. આ રીતે તમારે પરીક્ષામાં આ એક કાવ્ય પૂરતું સર્જકો યાદ રાખવા પડશે અને સાહિત્ય પ્રકાર. બાકી છે તો બધા જ લઘુ કાવ્ય. ટૂંકમાં કૃતિનું નામ લઘુ કાવ્ય આવશે અને જેમાંથી પ્રશ્ન આવશે એનો સાહિત્ય પ્રકાર એ રીતે લખવાનો થશે. શેખ આદમ મુલા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. એ ઘણીવાર આદમ એવા ઉપનામથી પણ લખતા હતા. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું. વોઇસ ઓફ જર્મનીની અંદર પણ એણે હિન્દુસ્તાન રેડિયોમાં કાર્ય કરેલું. અમદાવાદમાં પહેલાં રહેતા હતા અને પછી જર્મનીમાં પણ એણે વસવાટ કર્યો. ખૂબ ગુજરાતી ભાષાની સેવા કરી. બહુ જ પ્રયોગાત્મક કાવ્યો પણ એમણે લખ્યા છે, થોડા અલગ પ્રકારના. એના પુસ્તકનું નામ આદમથી શેખાદમ સુધી, એમાં એના સરસ મજાના કાવ્યો ગઝલ પ્રકારના પણ, ગઝલ મિજાજના પણ છે.
ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય છે. એની ભાષા બહુ સરળ છે. આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, એ જ્યારે પેરિસ રહેતા હતા ત્યારની વાત. એણે પોતે એવા કાવ્યો લખ્યા છે. ચાંદની સોનેરી લેટ ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષ કાવ્યોનો સંગ્રહ છે. આમાં એણે ટોન્ટ મારતા કટાક્ષ કરતા કાવ્યો પણ આપેલા છે. શેખાદમ આબુવાલાએ જિંદગીની ખુમારીથી બેફિકરાઈથી મોજથી કેમ જીવાય તે હૃદય સ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અરે મૃત્યુને પણ લાગમાં આવશે તો બાથ પીડી ને બધા મોરચા સર કરીશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. અમને નાખો જિંદગીની આગમાં, આ તો એનું મુક્તક ભણવાનું છે. પણ હમણાં આપણે વાત કરતા હતા કે આદમને કોઈ પૂછે, એનું નામ શેખાદમ, ને એણે ક્યારેક ક્યાંક આદમના ઉપનામથી એણે લખ્યું છે. આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, લાંબી લાંબી સડક પર લાંબા કદમ ભરે છે. આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, લાંબી લાંબી સડક પર લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. પેરિસમાં છે છતાંય, પેરિસમાં છે છતાંય ભારતના દમ ભરે છે. પેરિસમાં હોવા છતાંય તે ભારત માતાને યાદ કરે છે. એની ખુમારી, એનો આત્મવિશ્વાસ ખૂબ સુંદર છે. અમને નાખો જિંદગીની આગમાં, હવે છે મુક્તક તમારે ભણવાનું છે. એ સાંભળીએ, ખૂબ સરસ છે. એકદમ ખુમારી, બેફિકરાઈ, આ બધું જ આમાં દેખાય છે. અમને નાખો જિંદગીની આગમાં તો આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. અહીંયા આગળ એમ કહેશ કે અમને જિંદગીની આગમાં નાખી દો. અમને નાખો જિંદગીની આગમાં, અમને જિંદગીની આગમાં નાખી દો, આગને પણ ફેરવીશું બાગમાં. એટલે અમારી સામે આગ હશે તો આગમાં અમે બગીચા જેટલો આનંદ લેશું, એટલી અમારે ખુમારી, અમને અમારું દર્દ એટલું દુઃખ નહીં આપી જાય. સર કરીશું આખરે સૌ મોરચા, અમે અમારા બધા જ મોરચાઓ સર કરી લઈશું. મોતને પણ આવવા દો લાગમાં, એટલે કે અમે અમારા દરેક મોરચા અમારી ખરાબ પરિસ્થિતિમાં પણ અમે સર કરીશું. એટલે અમને જે કામ સોંપ્યું હશે, જે જગ્યાએ અમારે પહોંચવું હશે, ત્યાં અમે લોકો ખુમારીથી આગળ વધતા રહીશું. અમે અમારી જિંદગીની અંદર દરેકે દરેક પ્રકારની ચેલેન્જનો સામનો ખૂબ ખુમારીથી કરશું એવું કીધું છે. એટલે કે ગમે એટલી આગ હશે તો એ બાગની જેમ, જેવી રીતે મીરાબાઈ છે, એણે ઝેરનો પ્યાલો અમૃત માનીને પી લીધો. એટલે કે ઝેર જેવી કઠિન પરિસ્થિતિને પણ અમૃતની જેમ પી ગયા. કાંટાની પથારીને ફૂલ બનાવ્યા, મતલબ કાંટા જેવા વિકટ રસ્તાઓ હતા રાણાજીએ મોકલેલા એના દિયરે, અને એને પણ એણે ફૂલની જેમ સહન કરી લીધા હસતા હસતા. એમ જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ હસતા હસતા એનો સામનો કરશું. અને મોતે અમારી સામે આવશે તો મોતની સામે તમે લડશું એવી વાત અહીંયા કરી છે. હર્ષદ ત્રિવેદી. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એમના સંગ્રહો અલગ અલગ છે, જેમ કે એક ખાલી નાવ, વાત અધૂરી, તારો અવાજ, તારા વિના, આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે. તેમણે શબ્દાનુભવ નામનો એક વિવેચનને લગતો ગ્રંથ પણ લખેલો છે. એમણે
લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ અલંકૃતા નવલકથા અને હું એ બધા એમના સંપાદન ગ્રંથો છે. હર્ષદ ત્રિવેદીએ આપેલા મુક્તકમાં માણસ વિશેના અને અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. અહીંયા આગળ જે એમનું લખેલું કાવ્ય બહુ સુંદર મજાના ભાવને નિરૂપિત કરે છે. માણસ છે એ પિંજરાનું બારણું ખોલી નાખે છે. કાવ્ય આપણે વાંચીએ પહેલા થોડી એની વાત કરી લઈએ. હર્ષદ ત્રિવેદીનું માણસ છે એ જ્યારે પિંજરાનું બારણું ખોલી નાખે છે અને પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં પુરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ ને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. મુક્તક એટલે મૌક્તિક ઉપરથી આવેલો શબ્દ મોતી. જેવી રીતે એક મોતી એકલું હોય કે સાથે હોય, મોતીની પોતાની એક કિંમત હોય છે અને હંમેશા મોતી મોંઘું હોય છે. સારા વિચારની પણ એક કિંમત હોય છે અને તે ખૂબ સુંદર હોય છે. ત્યાર પછી હર્ષદ ત્રિવેદીની વાત આપણે કરી, સાથે આપણે સાહિત્ય પ્રકારોને પણ જોતા જઈએ છીએ. લઘુ કાવ્યની અંદર અલગ અલગ પ્રકારના કાવ્ય પ્રકારોની વાત છે. હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5-7-5 એમ 17 અક્ષરની 3 પંક્તિ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. પ્રથમ હાઇકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે. લીલ જામી ગઈ છે અને તળાવ છે એ સૂઈ ગયું લાગે છે. એનો મતલબ શું? એનો મતલબ એટલો જ કે ઉપર લીલ છે, એના થરને કારણે નીચેનું આ પાણી પણ જાણે કે સૂઈ ગયું હોય એમ હલનચલન દેખાતું નથી. કશો સંચાર નથી, કશી જ જીવંતતા નથી. પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે. એક પક્ષી જેવી ચાંચ બોળે અને પાણીમાં હલબલાહટ થાય. ઘણીવાર એકાદ સારા વિચાર કે કોઈકના આગમનથી પણ જીવનમાં જીવંતતા આવી જાય છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાણે કે જાગી ઉઠે તેનું આ મધુરું ચિત્ર છે. બીજા હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે. ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ છીએ એટલા જ હળવા થતા જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. બહુ સરસ વાત કે જેમ ઊંચા જઈએ એમ હળવા થતા જવાનું. જો જીવનમાં ભાર આવી જાય, ચિંતા આવી જાય કે અહંકાર આવી જાય અને આપણે ભારે થઈ જઈએ તો પછી સરળ બનતા બહુ સમય જાય છે. ફિલિપ ક્લાર્કનું લખેલું ત્યાર પછીનું, પહેલા સર્જક પરિચય છે, પછી એક સાથે જ આપણે કાવ્ય વાંચતા છીએ. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહુકી રહ્યું ગગન, સૂરજ ને લગતા કાવ્યો પણ એના એક બે છે. તદઉપરાંત સુરથી ગાજે વન તે પહેલા તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી, સવારના તડકામાં,
તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે અને મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. એમના અમુક કાવ્યો દસમા ધોરણના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને જે ગામડાને લગતા વિલેજ ને લગતી કાવ્યની વાતો ખૂબ ગમેલી છે. પહેલા પણ ત્યાર પછીના સાહિત્યકાર છે ધીરુ પરીખ. હવે એક વસ્તુ વચ્ચે તમને કહી દઉં, એક બાબત કે ઘણાની ટેક્સ્ટબુકની અંદર પહેલા સર્જક પરિચય અને બધાનો આવી જાય અને પછી કાવ્ય આવે છે. આપણે મટીરિયલમાં પણ એ જ સ્વરૂપે લીધેલું છે. ઘણાને પુસ્તકની એક એડિશનમાં એક સર્જક પરિચય, નીચે કાવ્ય, પાછા બીજા જે લઘુ કાવ્ય છે એનો સર્જક પરિચય અને નીચે કાવ્ય એવું આપેલું છે. તો આપણે મટીરિયલ પ્રમાણે જ અત્યારે પહેલાં સર્જક પરિચય અને પછી સાહિત્ય અને આ કૃતિઓની વાત કરીએ છીએ, ખાસ ખ્યાલમાં રાખજો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી છે. તેઓ નિવૃત્ત થયા છે. એમને કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ, ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ, અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે, આજ્ઞા એમનો હાઈકુ સંગ્રહ છે, રાસયુગમાં પ્રકૃતિ નિર્માણ એમનો શોધ પ્રબંધ છે, એટલે કે એનો નિબંધ છે, ખૂબ લાંબો નિબંધ, દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે, નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, 5 મહાકાવ્યો એ બધા તેમના સંપાદન ગ્રંથો છે. હવે આપણે મુખ્યત્વે કાવ્યની વાત કરીએ છીએ. આ કાવ્ય એમાં થોડા શબ્દો પણ અઘરા એ પણ વચ્ચે વચ્ચે સમજાવતા જશું. કઈ કઈ રીતે કયું કાવ્ય ઉપયોગી છે એ પણ વાત કરશું. સૌથી પહેલા દુહા. આપણે દુહા વિશે જોઈએ. મુક્તક. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આ શેખાદમ આબુવાલાનું છે. અમને જિંદગીની આગમાં નાખો, પણ અમે આગને ફેરવીશું બાગમાં. અહીંયા આગળ અમને જિંદગીની આગ એટલે જિંદગીની તકલીફોની અંદર અમને નાખી દો, તોય તે અમે આ તકલીફોને હસતા હસતા સહન કરી જશું. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. અમે બધા જ મોરચા સર કરીશું, એટલે કે ગમે એવી કપરી પરિસ્થિતિ આવે તો પણ અમે લોકો ખુમારીથી જીશું. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. નિશાન ચૂકી જશો તો ચાલશે, પણ નીચું નિશાન ક્યારેય અમે નહીં રાખીએ. અમે સ્વાભિમાનથી અને ઊંચા માથે હંમેશા જીવતા રહીશું. હર્ષદ ત્રિવેદીનું. ત્યાર પછીનું. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. સમજાવતા છીએ છીએ. આ પિંજરાનું બારણું ખોલીને પંખીને જ્યારે એવું કીધું, એક પિંજરામાં એક પક્ષી બંધ હતું, પુરાયેલું હતું, કોઈ માણસને એની દયા આવી, એણે પક્ષીને કીધું કે હવે તું મુક્ત છો,
હવે તું આઝાદ છો, હવે તારે કોઈથી ડરવાની જરૂર નથી, હવે તું તારી રીતે હરી ફરી અને ઉડી શકીશ. પરંતુ પંખીએ બહાર નીકળી અને એક માણસને જોયો, ત્યારે માણસને જોઈને પાછું પિંજરામાં ચાલ્યું ગયું. એનો મતલબ શું? કે માણસ એટલો ડરાવનો છે, માણસ એટલો દંભી છે, માણસ એટલો ડોળ કરનારો છે કે પક્ષીને જ્યારે એમ કીધું કે તું મુક્ત છે, હવે તું જા, પણ પક્ષી બહાર આવ્યું ને એને એમ થઈ ગયું કે મારી સેફટી પિંજરામાં જ છે, કારણ કે બહારના માણસ ઉપર વિશ્વાસ કરાય એવું નથી, એ તો બોલે જુદું અને કામ પણ જુદા કરે, એને મારી નાખશે. માણસ છે એ બહુ દંભી છે અને ડોળવાળો છે, ખાલી દેખાવ કરનારો છે, એવું આમાં કહેવામાં આવેલું છે. ત્યાર પછીના હાઈકુ, હાઈકુ વિશે આપણે પહેલા પણ થોડી વાત કરી હતી, પરંતુ ફરીથી હું તમને એના વિશે થોડી વાત કરી દઉં કે આ જાપાન દેશમાંથી આવેલો પ્રકાર છે. જાપાનીઝ સાહિત્ય પ્રકાર એટલે કે જાપાન દેશમાંથી આવેલો, એમાં પહેલી લાઇન પ્રથમ પંક્તિ માં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5, કુલ 17 અક્ષર હોય છે. કુલ એમાં 17 અક્ષર હોય છે. ગુજરાતી ભાષામાં ખૂબ સુંદર એવા લઘુકાવ્યો માં હાઈકુ સાહિત્ય પ્રકાર ખૂબ જાણીતો છે. ગુજરાતીમાં સ્નેહ રશ્મિ નામના વ્યક્તિ ગુજરાતીમાં લઈ આવેલા, પોતે એનું શ્રેય એને જાય છે. ઝીણાભાઈ દેસાઈ આ એનું ઉપનામ સ્નેહ રશ્મિ હતું. એમણે ગુજરાતીમાં બહુ ઉત્તમ પ્રકારના હાઈકુ લખેલા છે. તમને પેલા હું સમજાવી દઉં, આપણે દર વર્ષે વિદ્યાર્થીઓ જાતે લખતા હોય છે. વિદ્યાર્થીઓ જાતે, આપણે પેલા એને આખો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈએ કે હાઈકુ કેમ લખાય, અને ત્યાર પછી વિદ્યાર્થી જાતે હાઈકુ લખે છે. આવું આપણે દર વર્ષે બનતું હોય છે. આજે પણ તમે થોડા પ્રયત્ન કરજો. પહેલી લાઇનમાં 5, બીજીમાં 7 અને ત્રીજીમાં 5. તમને અહીંયા આગળ બતાવું. લીલ ઓઢીને જુઓ, લીલ ઓઢીને પોઢિયું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. અહીંયા આગળ આ 1, 2, 3, 4 અને 5, પહેલી લાઇનમાં 5 અક્ષર, બીજી લાઇનમાં 7, એક આ અડધો ન ગણાય એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, ત્રીજીમાં 5, 1, 2, 3, 4 અને 5. તો 5, 7, 5. કુલ 17 અક્ષર હોય છે. આ જાપાન નામના દેશમાંથી આવેલો સાહિત્ય પ્રકાર, પરંતુ એમાં હૃદયના ભાવ બહુ સુંદર રીતે વ્યક્ત થતા હોય છે. તમે તો એમને મેં લખી શકો કે પંખો ઉપર ધીમે ધીમે ફરે છે ઠંડી વાય છે,
तो पांच अक्षर पछी सात अने पछी पांच रमता राम सौरा समाचार वाँचता हता। तो आ पण मुक्तक पछी आपणे जे साहित्य प्रकार जोईए छीए या हाइकु ई ज थयो पण आमां मनना भाव होवा जोईए। હવે આપણે આ હાઈકુ સમજીએ, તમે આવું જાતે ઘરે પણ લખી શકો, પ્રયત્ન કરજો। લીલ ઓઢીને પોઢ્યું તળાવ, તળાવની લીલ ઓઢીને, તળાવની લીલ ઓઢીને પોઢ્યું છે, એટલે કે તળાવ પોતે લીલ એટલે કે એક ગ્રીન કલરની વનસ્પતિ જેવું છે, એની ઉપર જામી જાય છે। તો એને કારણે આખું ખૂબ સરસ આમ લીલું લીલું દેખાય, પણ એમાં હલનચલન થતી નથી, એટલે કે તળાવ છે એ લીલ ઓઢીને પોઢ્યું છે। અચાનક જ એક પક્ષી આવીને અંદર ચાંચ મારે છે એટલે એ લીલ અલગ થઈ જાય છે અને એમાં હલબલાહટ થઈ જાય છે, ધ્રુજી જાય છે। પંખીની ચાંચે જાગ્યું એટલે કે આખા આખું જે પ્રકૃતિનું ચિત્ર જ બદલાઈ ગયું જ્યારે પક્ષીએ અંદર ચાંચ મારી અને બધું ધ્રુજી ઉઠ્યું ત્યારે। અહીંયા પ્રકૃતિની વાત છે। બીજું છે, પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાય। જ્યારે વાદળ છે એ પર્વતની ટોચ ઉપર પહોંચ્યું એટલે કે ધીમે આમ નીચેથી બનતું બનતું વાદળ ઉપર સુધી પહોંચ્યું અને જાતે વેરાઈ ગયું એટલે કે બધી કોર ફેલાઈ ગયું। મતલબ કે અહીંયા આગળ વેરાઈ જવાની વાત દ્વારા ઉપર ઉઠીને તે હળવાશ અનુભવી એવો ઉલ્લેખ છે। તો આવી રીતે આપણે આ છેલ્લું કાવ્ય હતું એ પણ કમ્પ્લીટ કર્યું। આપણો પાઠ કાવ્યનો કોર્સ અહીંયા કમ્પ્લીટ થઈ છે। હવે આપણે રિવિઝન વગેરેની જ વાત કરતા રહેશું। હોમવર્કમાં પ્રશ્નો છે, ખાસ નોંધી લો, મટીરિયલમાં જે આપેલા છે પહેલા બે હું બોલતો જાઉં છું, મટીરિયલ તમારી પાસે હોય તો તમને થોડો આઈડિયા પણ આવશે। વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ, ફરી વખત, વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ લખો। અને બીજું, પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો। ઓકે, તો સરસ રીતે કરતા રહો। ટૂંકા પ્રશ્નો ત્રણ મટીરિયલમાં આપ્યા છે, એ પણ લખજો। બેસ્ટ ઓફ લક, મળીએ।